टुडे वी आर गोइंग टू डिस्कस स्टेबिलिटी ऑफ अ टू व्हील व्हीकल टेकिंग टर्न मीन्स आपनी जे बाइक होय छे ते आपने कर्व रोड पर जाइए छे ज्यारे आपने टर्न ले छे ત્યારે આપણે વ્હીકલને થોડું નમાવીએ છીએ ટુ મેન્ટેન અવર વ્હીકલ ઇન સ્ટેબલ કન્ડિશન. સો વાય વી આર ડુઈંગ સો ડેટ વી વિલ એક્સપ્લોર ઇન ધીસ લેક્ચર. સો ફર્સ્ટ લેટ્સ હેવ અ લુક અ સિમ્પ્લિફાઈડ ડાયાગ્રામ ઓફ અ વ્હીકલ ટુ વ્હીલ વ્હીકલ જેમાં તમને ફ્રન્ટ વ્હીલ બતાવેલું છે, રિયર વ્હીલ બતાવેલું છે એન્ડ એન્જિન બતાવેલું છે. એન્ડ ધીસ ડોટેડ લાઇન ઇઝ ધ કર્વેચર ઓન વિચ અવર વ્હીકલ ઇઝ ગોઈંગ. ઓકે, આપણું વ્હીકલ છે તે આ ફિગરમાં દેખાય છે એ પ્રમાણે રાઇટ ટર્ન લે છે. ટોપ વ્યૂ એકદમ સિમ્પ્લિફાઈડ વ્યૂ બતાવેલો છે, ટોપ વ્યૂ. ઓકે, નાવ ઇફ વી લુક અવર વ્હીકલ ફ્રોમ રિયર ઓર ફ્રન્ટ, આપણે વ્હીકલ બાઇકને આગળથી અથવા તો પાછળથી જોશું તો આપણે દેખાશે કે આપણી બાઇક છે તે થોડી ટિલ્ટ થઈ જશે. અહીંયા વ્હીલ બતાવેલું છે સિમ્પલ, બીકોઝ તે જાયરોસ્કોપિક ઇફેક્ટ જે પ્રોડ્યુસ થાય છે તે મેઇનલી વ્હીલ એન્ડ એન્જિનના કમ્પોનન્ટ્સના લીધે હશે. દેટ ઇઝ વાય ઓનલી ધીસ કમ્પોનન્ટ્સ આર શોન. ઓકે, રાઇડર ને એ બધું નથી બતાવેલું. ઓકે, સો વાય વિલ લુક ફ્રોમ રિયર, આપણે આપણું વ્હીલ છે ઓર વ્હીકલ તે ટિલ્ટ થયેલું દેખાશે વિથ વર્ટિકલ, વર્ટિકલથી થોડું ટીલ થયેલું હશે એટ એંગલ થીટા. સો ઇન ધીસ કન્ડિશન દેર વર ટુ ફોર્સિસ એક્ટિંગ ઓન અવર વ્હીકલ. ફર્સ્ટ વન ઇઝ વેઇટ, દેટ ઇઝ એક્ટિંગ ઇન ડાઉનવર્ડ ડાયરેક્શન, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન ટુ જી, વેર એમ ઇઝ ધ માસ ઓફ ટોટલ વ્હીકલ. એન્ડ અનધર ફોર્સ ઇઝ સેન્ટ્રિફ્યુગલ ફોર્સ. ઓકે, ધીસ ઇઝ કોમન ઇન ઓલ કેસીસ. જ્યારે પણ આપણું વ્હીકલ કર્વડ પાથમાં જતું હશે એટ હાયર વેલોસિટી, વી વિલ બી ફેસિંગ ધીસ સેન્ટ્રિફ્યુગલ ફોર્સ. અને એ ફોર્સ કેવો આઉટવર્ડ ડાયરેક્શનમાં હશે, આપણું જે કર્વેચર છે તેનાથી બહારની જતી ડાયરેક્શનમાં. યર સ્મોલ એચ ઇઝ ધ ડિસ્ટન્સ ઓફ સેન્ટર ઓફ ગ્રેવિટી, આપણું જે વ્હીકલ છે તેનું સીજીનું ડિસ્ટન્સ છે જ્યારે આપણું બાઇક વર્ટિકલ કન્ડિશનમાં હોય ત્યારે. ઓકે, હવે આ ટિલ્ટેડ કન્ડિશનમાં એ ડિસ્ટન્સ કેટલું થશે? એચ કોસ થીટા. સિમ્પલ ટ્રિગોનોમેટ્રી યુ હેવ ટુ યુઝ. ઓકે, ધીસ એંગલ ઇઝ થીટા, ધીસ હાઈટ ઇઝ એચ, સો વર્ટિકલ કમ્પોનન્ટ ઓફ ઇટ ઇઝ એચ કોસ થીટા. ઓકે, એન્ડ વેન યુ યુઝ ધ રાઇટ હેન્ડ થંબ રૂલ, જાયરોસ્કોપિક ઇફેક્ટના જે કોન્સેપ્ટ છે તે તમે યુઝ કરશો, અવર વ્હીકલ ઇઝ મૂવિંગ ફોરવર્ડ. ઓકે, સો કર્લ યોર ફિંગર ઇન ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ વ્હીલ એન્ડ અવર વ્હીકલ ઇઝ ટેકિંગ રાઇટ ટર્ન. સો અકોર્ડિંગલી ઓરિયન્ટ યોર થંબ ઇન પ્રોપર પોઝિશન, સો યુ વિલ ફાઇન્ડ દેટ ધ રિએક્ટિવ જાયરોસ્કોપિક કપલ ઇઝ એક્ટિંગ ઇન કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શન વાઇલ લુકિંગ ઇન ધીસ વે. ઓર તમે કહી શકો છો કે આપણું વ્હીકલ જે ટિલ્ટ થયેલું છે તેની ઓપોઝિટ ડાયરેક્શનમાં રિએક્ટિવ જાયરોસ્કોપિક કપલ એક્ટ થાય છે, એઝ વેલ એઝ સેન્ટ્રિફ્યુગલ કપલ વિલ ઓલ્સો બી એક્ટિંગ ઇન outward direction. And one more thing in this figure, if you look, our axis of active gyroscopic couple will be in positive z direction, our thumb will be in positive z direction, so our finger will be curling in clockwise direction, that is active gyroscopic couple, so opposite to it is reactive gyroscopic couple, that is shown in this figure. And you can see this axis of spin, આપણું જે વ્હીલ છે હીરો, આ વ્હીલ દેટ ઇઝ રોટેટિંગ અબાઉટ ધીસ એક્સિસ. એક્સિસ ઓફ સ્પિન ઇઝ ઇટ સેલ્ફ ઓરિએન્ટેડ એટ એંગલ થીટા. ઓકે, આ જે એંગલ દેખાય છે ફિગર સીમાં દેટ વિલ બી ઓલ્સો થીટા એંગલ. ઓકે, એ સિમ્પલ ટ્રિગોનોમેટ્રી તમારે એંગલ સાથે પ્લે કરવાનું છે. અહીંયા એંગલ જો વર્ટિકલ સાથે થીટા હોય તો અહીંયા એંગલ કઈ રીતે થીટા આવે છે, દેટ ઇઝ યોર ટાસ્ક ટુ ડૂ. ઓકે, વેરી સિમ્પલ, યર વર્ટિકલ એંગલ એંગલ વિથ વર્ટિકલ ઇઝ થીટા. લેટ મી હેલ્પ યુ, ઇફ ધીસ એંગલ ઇઝ થીટા, ધીસ એંગલ ઇઝ 90, સો ધીસ મચ એંગલ વિલ બી 90 માઇનસ થીટા.
okay, and if you draw a horizontal line over here that is similar to this horizontal line, then this angle over here will be theta. Okay, so that is why this angle over here will represent theta angle. Okay, so we can say that our angular velocity vector is at angle theta, so its horizontal component or component in x direction will be omega cos theta. So you have to keep this thing in mind, it is omega cos theta. So let's have a look at nomenclature. M is the mass of vehicle and its rider in kilogram. Okay, total mass apelu che. Capital W is the weight of the vehicle and rider in Newton. Small h is the height of center of gravity of the vehicle and rider. Small rw is the radius of wheels. जो wheels छे अपनी bike ना, तेनु radius छे rw. Capital R is the radius of track or curvature. Means जे curvature पर अपनु bike छे ते turn ले छे, ते turn नी radius. Iw is the mass moment of inertia of each wheel. इले bike मा बे wheel छे, so it will be multiplied with 2. IE is the mass moment of inertia of rotating parts of engine. Omega W is the angular velocity of the wheels. Omega E is the angular velocity of engine. Engine component should be mentioned. G is the gear ratio, which is equal to omega E by omega W. Small v is the linear velocity of the vehicle. Okay. So vehicle ni linear velocity avse omega into R. કયો ઓમેગા અને કયો આર દેવાનો, સો યુ હેવ ટુ ટેક ઓમેગા ઓફ વ્હીલ, એન્ગ્યુલર વેલોસિટી ઓફ વ્હીલ મલ્ટીપ્લાય બાય રેડિયસ ઓફ વ્હીલ, દેટ વિલ બી ઇક્વલ ટુ લિનિયર વેલોસિટી ઓફ વેહિકલ. થીટા ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ હિલ, કે ધીસ એંગલ થીટા ઇઝ ઓલ્સો નોન એઝ એંગલ ઓફ હિલ. ઇટ ઇઝ એન ઇન્કલિનેશન ઓફ વેહિકલ ટુ ધ વર્ટિકલ ફોર ઇક્વિલિબ્રિયમ. આપણે બાઇકને ઇક્વિલિબ્રિયમમાં રાખવા માટે આપણે ટિલ્ટ કરીએ છીએ આટલા એંગલ ઉપર. જો એંગલ હિલ એંગલ કરતાં વધી જશે તો આપણી બાઇક છે તે સ્લીપ થઈ જશે. ઓકે, દેટ ઇઝ વાય વી આર લર્નિંગ ધીસ કોન્સેપ્ટ. સો ફર્સ્ટ વીલ કન્સિડર ધ ઇફેક્ટ ઓફ જાયરોસ્કોપિક કપલ. સો વી નો ધીસ થિંગ, વેલોસિટી ઓફ વ્હીકલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન ટુ આર, સો ઓમેગા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર ડબલ્યુ. So using gear ratio we can have omega E is equal to G times V by RW. And total momentum I into omega is equal to momentum because of wheels plus or minus momentum because of engine. So momentum because of wheels is I into omega for wheels. We are having two wheels, that is why we are multiplying it with 2. Plus or minus momentum of engine I into omega for engine. Now simply substitute these relations in this equation. So omega W is equal to V by RW. Omega E is equal to G into V by RW. Take V by RW common. So we are getting this V by RW into 2 I W plus or minus G I of engine. Okay, we are using plus or minus because when wheels and engine components are rotating in same direction, their effects will be added. But if wheels and engine components are rotating in opposite directions, then their effect will cancel each other. Okay, so at that time we will use negative sign. And angular velocity of precession is given by V by capital R. This is already discussed in theory in stability of four-wheel drive. So the gyroscopic couple, okay, we know that equation of gyroscopic couple is C is equal to I omega omega P. Okay. That is the equation of gyroscopic couple that we are using throughout our chapter.
Now here in this particular theory, this omega is tilted at an angle of theta. Okay. So we have to consider its component in x direction. That is why we are using omega cos theta over here in place of simply omega. Okay, so that is the difference in this theory, and that is what mentioned over here. Okay. So gyroscopic couple is equal to ci omega cos theta into omega p. Now we know the value of I into omega from here. So simply substitute that value in this equation. So we will get V by Rw 2iw plus or minus g ie multiplied by cos theta into omega p is equal to V by capital R. Okay, so further simplify this, take V, multiply it with, so V square by capital R into small r multiplied with 2iw plus or minus gi into cos theta. So this is the gyroscopic couple that is produced because of rotation of wheel as well as engine components. Okay, and it is reactive component is acting in this counterclockwise direction while looking from here, or you can say it is acting in outward direction. अपने टर्न के साइड लिए छे राइट साइड एंड दिस रिएक्टिव जायरोस्कोपिक कपल इज एक्टिंग इन आउटवर्ड डायरेक्शन सो यू कैन से इट इज ट्राइंग टू ओवर टर्न अवर व्हीकल यू कैन से दिस ओके सो दिस जस्ट पॉजिटिव नेगेटिव क्या रे लेवानो आ साइन जरा बनने एंजिन कंपोनेंट एंड wheels are rotating in same direction, at that time you have to consider positive, opposite way to negative. Okay. The gyroscopic couple will act over the vehicle outwards, that is anti-clockwise direction, when seen from front of the vehicle. So the tendency of this couple is to overturn the vehicle in outward direction. Apna bike che tene outward direction ma overturn karvani try kare che reactive gyroscopic couple. So that was gyroscopic part. Now we will consider the effect of centrifugal couple. Then we will club both of them. Okay. So first, centrifugal force acting on the vehicle is mv square by r, capital R over here. Okay. And it is acting in outward direction. Okay. So if you consider couple because of this force, so couple is simply force multiplied by distance. So force is acting in outward direction, and its perpendicular distance is h cos theta. Okay. So couple because of centrifugal force is fc into h cos theta. Simply substitute the value of fc over here. Okay. So finally, total gyroscopic couple. And one more thing, if you look at the direction of centrifugal couple, it is also in outward direction. So you can say this reactive and centrifugal couple are acting in same direction. They are trying to overturn our vehicle. Okay, so total overturning couple is equal to summation of gyroscopic couple plus centrifugal couple. So simply substitute the values over here, take out the common thing. So final equation will be this, v square by r in bracket this thing multiplied by cos theta. Okay. So this is the total couple trying to overturn our vehicle. Okay. Now there is one more thing left in this figure. We have not considered this mg force till now. Okay. So if you consider the mg force or weight, it is acting in downward direction. So if you look at the couple because of this weight, it is acting in clockwise direction, opposite to these two couples. Okay. So you can say weight is trying to stabilize our vehicle. So the balancing couple is because of weight, which is equal to mg into h sin theta. Okay, force multiplied by perpendicular distance.
this much distance. This is h sine theta. Sine theta. So that is balancing couple. So to maintain the stability, this summation of counterclockwise couple must be equal to this clockwise couple. Okay. So we will simply equate these two. Counterclockwise couple must be equal to clockwise couple to maintain our vehicle in stable condition. Okay. So the balancing couple acts in clockwise direction when seen from front of the vehicle. Therefore, stability, the overturning couple must be equal to the balancing couple. Overturning couple must be equal to balancing couple. So simply we will equate these two. So from this expression, the value of angle theta may be determined so that vehicle does not skid. Okay. So आ equation पर थी आपने angle theta से ते find करवानो रहेसे. जो एंगल थीटा अहीं एक्सप्रेशन पर डिफाइन करिए एना करता वधी जशे तो आपनो व्हीकल स्कीड थई जशे, अदरवाइज इट विल बी इन स्टेबल कंडीशन. ओके, सो दैट इज द स्टेबिलिटी ऑफ अ टू व्हील ड्राइव टेकिंग टर्न.